हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावड ई लर्निंग एप्लिकेशन में आप सौनु हार्दिक स्वागत है। विषय विज्ञान धोरण 8 सेम 1 चैप्टर नंबर 1 एनी अंदर आज आप लास्ट पॉइंट जोशू। प्रीवियस लेक्चर नी अंदर आपणे लर्निंग केवी रीते करवामां आवे छे ए जोयुं, त्यारबाद सिंचाईनी अलग अलग पद्धतिओ विशे अभ्यास करी गया छीए। आजे आपणे जोशुं के लर्निंग थई जाय अने भूसामांथी अथवा तो कणकमांथी शुं थाय, तो के दाणा छे छूटा पड़ी जाय અને પાકનું પ્રોપર પ્રમાણમાં શું થાય, તો કે ઉત્પાદન થઈ જાય। ત્યારબાદ કઈ પ્રોસેસ કરવાની હોય, તો કે પાકનો યોગ્ય રીતે સંગ્રહ છે કરવાનો હોય છે। તો કે ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે। જો લણેલા પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ, કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડશે। જો લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો તેની બગડવાની અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની તથા બીજાંકુરણ માટે બિનઉપયોગી બને છે। આપણે પાકનું ઉત્પાદન લઈ લીધું, પરંતુ જો આપણે અલગ અલગ બાબતોને ધ્યાનમાં લીધા વગર જ એ બીજનું આપણે સંગ્રહ કરી દઈએ તો શું થાય, તો કે એ પાક અથવા તો એ બીજ છે બગડવાની ક્ષમતામાં શું થાય, તો કે વધારો થઈ જાય છે। આપણે ઉત્પાદનને શું કરવું હોય, તો એનો સંગ્રહ કરવો હોય તો એને ભેજ વાતાવરણની અંદર, જો ભેજવાળું વાતાવરણ હોય ત્યાં એને રાખશો તો શું થશે, બીજ છે એ ખરાબ થઈ જશે। ત્યારબાદ કોઈ કીટકો, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી એને સુરક્ષિત રાખવો જોઈએ। ત્યારબાદ શું કરવાનું, તો કે લણેલા જે પાકના દાણા છે એને પહેલાં શું કરવી દેવાના, તો કે સૂકવી દેવાના। 2-3 દિવસ તમે એને સુકાવા દો, ત્યાર પછી તમારે શું કરવાનું, તો કે એને સંગ્રહ કરવાનો હોય છે, જેથી કરીને શું થાય, જો એ દાણાની અંદર પ્રોપર પ્રમાણમાં એ તપી જાય તો શું થાય, એની અંદર જે ભેજ હોય એ જતો રહે, પરિણામે એ બગડતા નથી। અર્થાત સંગ્રહની પહેલાં બીજને તાપમાં સૂકવવામાં આવે છે, અને એ સૂકવવું કેવું છે, તો કે આવશ્યક છે, જેનાથી તેમાં રહેલા ભેજની માત્રામાં શું થાય, તો કે ઘટાડો થાય છે। આપણે દાણાને બહાર સૂકવી દઈએ તો ભેજ છે શું થાય, તો કે જતો રહે, જેથી તેને કીટકો, ઉપદ્રવી જીવાત, બેક્ટેરિયા અને ફૂગથી શું થઈ જાય, તો કે રક્ષણ પ્રાપ્ત થઈ જાય છે। ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કંતાનના કોથળાઓ, ધાતુના મોટા પીપળાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ છે એ સાઇલોમાં, એટલે કે ધાતુના ઊંચા જે બીબા છે એમાં કરવામાં આવે છે। તો અનાજ સંગ્રહ કરવા માટે અલગ અલગ પ્રકારની વસ્તુનો શું કરે ખેડૂત, તો કે ઉપયોગ કરે છે, બરાબર। અનાજનો સંગ્રહ સાઇલોમાં, એટલે કે ધાતુના ઊંચા જે બીબા હોય એની અંદર પણ કરવામાં આવે છે, અથવા તો કોઠારમાં પણ કરવામાં આવે છે, જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી શું થાય, તો કે રક્ષણ કરી શકાય। તમને આકૃતિ 10.1.10 A અને બીની અંદર તમને બતાવવામાં આવેલું છે કે અનાજનો સંગ્રહ છે એ કેવી રીતે કરવો જોઈએ। તમે અહીં જોઈ શકો છો આકૃતિ 1.10 A ની અંદર બતાવેલું છે કે અનાજના સંગ્રહ માટેના મોટા સાઇલો, તમે અહીં જોઈ શકો છો રેડી, કે મોટી ઊંચી ઊંચી મોટી મોટી ટાંકી છે બનાવવામાં આવેલી હોય, જેની અંદર શું કરવામાં આવે, તો કે અનાજનો છે એ સંગ્રહ છે એ કરવામાં આવે છે। ત્યાર પછી આકૃતિ 1.10 B ની અંદર તમે જોઈ શકો છો કે કંતાનના કોથળામાં ભરેલા અનાજનો કોઠારમાં સંગ્રહ છે એ કરવામાં આવે છે। આ કોથળા છે એ કેવા હોય, તો કે એની અંદર છે હવાની અવરજવર થતી હોય એવા છે હોય છે, એટલા માટે એની અંદર શું કરવામાં આવે, તો કે અનાજ છે એનો સંગ્રહ છે એ કરવામાં આવતો હોય છે। લીમડાના સૂકા પાનનો ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે। તમને બધાના ખ્યાલ જ હશે, તમારા મમ્મી છે કોઈ પણ અનાજ અથવા કઠોળનો સંગ્રહ કરે તો એની અંદર લીમડાના પાન છે એ એડ કરતા હોય છે, જેનાથી શું થાય, તો કે લીમડાના પાન છે એ કડવા હોય તો એની અંદર કોઈ પણ જાતની જીવાત થવાની ડર છે રહેતો નથી। મોટા સંગ્રહ ગૃહ એટલે કે સ્ટોરેજમાં અનાજને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે, એટલે કે એની અંદર કોઈ પણ દવા છે એ મૂકી દેવામાં આવે છે, જેથી અલગ અલગ પ્રાણીઓ અથવા તો જીવાતોથી શું થાય, તો કે પાકનું આપણે રક્ષણ કરી શકીએ। હવે તમને અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, એમાં શું કરવાનું, તો કે તમારી નોટબુકમાં નીચે આપેલ કોષ્ટક બનાવો અને તેને પૂર્ણ કરો। પહેલું તમને આપેલું છે કે ક્રમ, ખોરાક અને સ્ત્રોત, પહેલું છે દૂધ તમને શેમાંથી પ્રાપ્ત થાય છે, તો કે ગાય, ભેંસ, બકરી અને ઊંટડી આમાંથી તમને દૂધ પ્રાપ્ત થાય
છે. ત્યાર પછીના ચાર છે તમારે શું કરવાના, તો કે તમારે તમારી જાતે છે લખવાના રહેશે. સમજાઈ ગયું? આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક અથવા પદાર્થ પ્રદાન કરે છે. સમુદ્રના તટીય ક્ષેત્રોમાં રહેતા મુખ્ય આહાર તરીકે માછલીઓનો ઉપયોગ કરે છે. અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત ખાદ્ય પદાર્થો વિશે પણ તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે અહીં જોયું કે પ્રાણીઓ છે જેમ કે ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટડી, એમાંથી આપણને શું પ્રાપ્ત થાય, તો કે દૂધ પ્રાપ્ત થાય છે. બીજું ઉદાહરણ તમે લખી શકો કે વનસ્પતિ, તો વનસ્પતિની અંદરથી તમને શું, તો કે ફળ અને ફ્રૂટ છે, શાકભાજી છે, એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તમે જોઈ શકો છો, ત્રીજું ઉદાહરણ લખી શકો કે સમુદ્ર અથવા તો દરિયો, એમાંથી તમને શું થાય, તો કે માછલી છે પ્રાપ્ત થાય છે. એ માછલીનો આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. એમાંથી તેલ પણ બનાવવામાં આવે છે. માછલીનું તેલ પણ અત્યારે માર્કેટની અંદર અવેલેબલ છે. તો આવા અલગ અલગ રીતે અલગ અલગ સ્ત્રોતો દ્વારા આપણને ખોરાક છે એ પ્રાપ્ત થાય છે. આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિવિધ તબક્કા હોય છે, જેમ કે બીજની પસંદગી, રોપણી વગેરે. તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ તેમજ તેની દેખરેખ અતિ આવશ્યક હોય છે. જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે એને શું કહેવાય, તો કે પશુપાલન, એટલે કે એનિમલ હસ્બન્ડરી કહેવામાં આવે છે. પશુપાલનની અંદર શું હોય, તો કે મોટી સંખ્યાની અંદર પશુઓને એકઠા કરવામાં આવે, એને પ્રોપર પ્રમાણમાં ખોરાક આપવામાં આવે છે, જેથી શું થાય, તો કે એ મોટા પ્રમાણમાં આપણને દૂધ છે એનું ઉત્પાદન આપે છે, જેને આપણે શું કહીએ, તો કે પશુપાલન કહીએ છીએ. તો પહેલી કહે છે કે તંદુરસ્તી માટે માછલી એ એક સારો ખોરાક છે. આપણે કોલ્ડ લીવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ. મેં તમને હમણાં જ કીધું કે માછલી છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ એની રેસીપી બનાવીને લોકો છે એ માછલીનો ખોરાકમાં ઉપયોગ કરે. એમાંથી કોલ્ડ લીવર ઓઇલ મેળવવામાં આવે છે, જે ઓઇલની અંદર વિટામિન ડી કેવું હોય, તો કે વધારે માત્રામાં હોય છે. તો આવી રીતે અલગ અલગ સ્ત્રોતો દ્વારા આપણે શું કરીએ છીએ, તો કે ખોરાક છે એ મેળવતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે. તો તમારે છે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એના જવાબ તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. એની અંદર તમને આપેલું છે, પહેલા પ્રશ્નની અંદર છે ચાર બ્લેન્ક આપેલી છે. પહેલું છે કે એક સ્થળ પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને શું કહેવામાં આવે છે. ઓપ્શન પણ આપેલા છે, તો એને કહેવામાં આવે છે પાક. ત્યાર પછી બીજું છે કે પાક ઉગાડતા પહેલા પ્રથમ પગલું જમીનની શું, તો કે એની તૈયારી કરવી અથવા તો ખેડ કરવી હોય છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે કે ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર શું કરે, તો કે તરવા લાગે છે. ત્યાર પછીની બ્લેન્ક જોઈએ, તો કે પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો આવશ્યક છે. રેડી? તો આ બધી જ ખાલી જગ્યા છે, તમે ચેપ્ટરનું રીડિંગ કરો તો તમને બધી ખાલી જગ્યા છે એમાંથી જ મળી જશે. ક્લિયર? તો તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના જે જવાબ છે લખવાના થશે. બીજા પ્રશ્નની અંદર તમને જોડકા આપેલા છે, તમારે જોડી દેવાના. ત્રીજા પ્રશ્નની અંદર તમને ખરીફ પાક અને રવિ પાકના ઉદાહરણ આપવાના કીધા છે, તો એ આપી દેવાના. ત્યાર પછીના પ્રશ્નો છે એના તમારે સરસ રીતે જવાબ લખી નાખવાના રહેશે. Thank you.